अम्भोदि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओ मे अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम ओं श्री हरिकृष्णाय नमो नम ओं श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता ग्रंथनी अंदर कड़वू 37મા છેલ્લે એમ કથા લખે છે કે એવા સંત છે એ સુજાન છે કે જે દેહ ને આત્માની વિકૃતિ નોખી કરીને રાખે છે, બાકી આખું જગત ખેંચા તાનની અંદર મંડ્યું છે। જેવી રીતે ક્રૌંચવાળું જે કૂંચવાળું જે કપડું હોય એને ઓઢ્યું હોય અને ખંજવાળું પડે એને સુખ ન થાય, એને કાઢીએ ત્યારે જ સુખ થાય, એમ જ્યાં સુધી આત્મા દેહરૂપ થઈને વર્તે છે ત્યાં સુધી એને સુખ થતું નથી। વિછી સર્પાદિકની ઉપમા આપી, જેને દેહાત્મ બુદ્ધિ છે એને ગુણ અને અવગુણને હીરા અને પથરાની ઉપમા આપી, અને સ્વામી કહે છે કે જેવી રીતે સમુદ્ર તરવો હોય, પથરા બાંધો કે હીરા બાંધો બંને ડૂબાડે, એમ ગુણ અને અવગુણ બંને ભવસાગરની અંદર ભટકાવે એવા છે। ભગવાન પરગજેને ગુણ કરીને રાખવામાં આવે અને અવગુણને ટાળવા માટેની સાવધાની રાખવામાં આવે તો સહેજે આત્મારૂપ વર્તતા થતાં ભગવાનને પમાય છે। આવી સ્વામીએ વાત કરી। આગળ સ્વામી કડવું 38મા લખે છે કેને ક બળ અન્ન ધન રાજ્ય તનો જી, કેનેક બળ અન્ન ધન રાજ્ય તનો જી, કેનેક બળ વળી વિદ્યાનો ઘનો જી, કેનેક બળ દેહ દેખી આપનો જી, એહ માહેલું બળ નથી મારે આનો જી। નિષ્કુળાન સ્વામી કહે છે કે આ જગતની અંદર કેટલાકને બળ એવું છે કે એની પાસે અનાજના કોઠારો ભરેલા છે, તો એને અનાજનું કોઠાર ભરેલા છે એનું બળ છે, કે ગમે એવો દુષ્કાળ પડશે ગમે એવી પરિસ્થિતિ થશે પણ મને કંઈ વાંધો આવશે નહીં, કોઈ પાસે એટલું બધું ધન છે તો એને ધનનું બળ છે, કોઈ પાસે મોટી રાજ્યની સત્તા છે તો એને પણ એ રાજ્યની સત્તાનું બળ છે, કોઈક પાસે વિદ્યા છે બુદ્ધિ છે સારો અભ્યાસ છે ડૉક્ટર એન્જિનિયર વિદ્વાન રાગ રાગીની તાલ વાદ્યકળા ચિત્રકળા આવી બધી વિદ્યાઓ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્યાઓ જેની પાસે છે તો એવી વિદ્યાનું એને બળ છે કે આ જગતની અંદર આ વિદ્યા થકી હું જે ધારીશ એ કરીશ,
જેની પાસે અનાજના ઢગલા છે ને એમ છે હું ધારીસે કરીશ, જેની પાસે ધનના ઢગલા છે ને એમ છે હું ધારીસે કરીશ, અને મારે આટલું બધું છે પછી મારે કોની જરૂર છે. કેનેક બળ દેહ દેખી આપનો જી, મારું શરીર તો એકદમ સરસ છે, નખમાય રોગ નથી, પગ દોડે છે, આંખો હજુ હાજી છે, કાન સરસ છે, મારું શરીર કેવું એક કરતલી પડી નથી. આવું શરીરનું બળ છે. મને કોઈ દિવસ પેટમાં દુખ્યું નથી, મને કોઈ દી તાવ આવ્યો નથી, મને કોઈ દી આટલા વર્ષથી બોડી ચેકઅપ કરાવ્યું કોલેસ્ટ્રોલ આવ્યું નથી, ડાયાબિટીસ આવ્યો નથી. આ બધું શરીરનું બળ, કે મારું શરીર આવું છે, હું ધારીશ, એ કરીશ, માઉન્ટ એવરેસ્ટ ચડી જઈશ, દરિયાના તળિયે જતો રહીશ, મારું શરીર કેટલું જોરદાર છે. આવા બધા બળ અલગ અલગ વ્યક્તિઓને આ પૃથ્વી ઉપર છે, આવું નિષ્કુળાન સ્વામી કહે છે. ઘણી વખત આપણે ભગવાનના ભક્ત થયા હોવા છતાં પણ જ્યાં સુધી આપણી પ્રાકૃત બુદ્ધિ છે, જ્યાં સુધી આપણે હજુ એકાંતિકપણાના માર્ગે ચાલ્યા નથી, અથવા તો એ માર્ગે ચાલવું છે એવી આપણે ઈચ્છા હજુ સંપૂર્ણ કરી નથી, પ્રાકૃત ભક્ત છીએ, તો આપણને પણ આવું બળ ઘણી વખત રહેતું હોય. એમ બળ ના રહે કે મારા મહારાજ છે ને, મારે શું ચિંતા છે, મારા મહારાજને ચિંતા, મારે તો એનું બળ છે. ભલે ઘરની અંદર ધનના ઢગલા છે, ભગવાનનો ભક્ત હોય, ધનના ઢગલા હોય, અનાજના ઢગલા હોય, શરીર સારું હોય, મોટી સત્તા હોય, પણ એને એક જ વસ્તુ દેખાય છે, મારા મહારાજની ઈચ્છા હોય એમ થાય, મારે તો બળ બહુ નામી મારા નાથનું છે. જેને ભગવાનનું બળ હોય ને એ જ બાજી જીતવાના, બાકી બધા આખરે બાજી હારી ગયા છે. ધનના બળવાળા, બીજા બળવાળા, ઇતર જગ્યાઓ હતા, સત્સંગની અંદર હતા કે સત્સંગની બહાર હતા, બધા હારી ગયા. સિકંદર વિશ્વનો સમ્રાટ, બધા દેશો પર પોતાનું શાસન સ્થાપવા માટે 60,000 સૈનિકોને લઈને દિગ્વિજય કરવાની આશાથી ગ્રીસથી નીકળ્યો હતો. તુર્કસ્તાન, ઇજિપ્ત, ઈરાન, બધા દેશોને જીતતો જીતતો હિન્દુસ્તાનના પંજાબ પ્રદેશમાં આવ્યો, અને પંજાબ પ્રદેશની અંદર ત્યાં પુરુ રાજાને હરાવીને પાટલીપુત્રમાં આવ્યો, અને એને ત્યાં સાંભળ્યું કે રાવી નદીના કિનારે એક ત્રિકાળદર્શી સાધુ છે. એ ત્રિકાળદર્શી સંતના દર્શન કરવા માટે ત્યાં ગયો અને સંતને પૂછ્યું, મારું મૃત્યુ ક્યારે થશે? ત્યારે સંતે એમ કીધું, સમ્રાટ, તારી ઉંમર અત્યારે 33 વર્ષ થઈ છે, આજથી 120 દિવસ પછી તારું મૃત્યુ છે. 120 દિવસ એટલે 4 મહિના થયા. 4 મહિનાની આસપાસ તારું મૃત્યુ થવાનું છે. 120માં દિવસે જ તારું મૃત્યુ છે. આજથી મૃત્યુ સમયે તું તારા દેશમાં નહીં પહોંચી શકે અને તારા સંબંધીઓને પણ નહીં મળી શકે. સિકંદરને સંતના વચનમાં વિશ્વાસ તો આવ્યો, દિગ્વિજયની આશા છોડીને પંજાબથી જ પોતાના દેશ ગ્રીસ જવા વળી ગયો. એને સંતના વચનમાં વિશ્વાસ આવ્યો કે કદાચ મરી તો જઈશ, પણ એને એમ તો થયું કે હું સ્પીડમાં ચાલીશ, આટલું બધું સૈન્ય છે, આટલું બધું મારી જોડે છે, તો ગ્રીસ કેમ ના પહોંચી જાઉં, થોડો ઉતાવળો ચાલીશ. પોતાનો બધોય સરંજામ લઈને રાત્રિ દિવસ, રાત્રે પણ વિરામ ના કરે, સતત હાથી ઘોડા વગેરેને દોડાવીને પંથ કાપવાનો લાગ્યો. થોડા દિવસ વ્યતીત થયા ત્યાં તો સિકંદરની તબિયત બગડી. મોટા મોટા વૈદ્યો હકીમોને બોલાવીને દવા શરૂ કરી, પણ દરરોજ બીમારી વધતી ગઈ. વૈદ્યોએ ઊંચા પ્રકારના ઔષધોના પ્રયોગો કર્યા, પણ દવા લાગુ ના પડી. સંતના વચનો યાદ આવ્યા. ફક્ત એક જ દિવસ બાકી રહ્યો હતો. 119માં દિવસે સિકંદરે તમામ સૈનિકોને પ્રધાનોને ભેગા કર્યા. જો જેને આ દુનિયાની સત્તાનું બળ હતું એવા માણસો. અને પછી સિકંદરે કીધું, આલમબધીમાં એક સિક્કો ચલાવ્યો સિકંદરી, પણ પામર ન જાણ્યું, પિંડને મેં ખોટ ખાધી ખરી,
લક્ષ્મી લૂંટી મેં લોકની સાથે ન આવી કાંઈ દેખાડવાને દ્રશ્ય સૌને કાઢજો ખુલ્લો મને લાખોને હંફાવનારું સૈન્ય બધું પણ પડી રહ્યું વિકરાળ કાળની ઝાડમાં કોઈ નહીં બચાવી શક્યું બધું બળ મૃત્યુ સમય આવે છે ને ત્યારે માણસને બધું બળ તૂટી જાય છે માટે પહેલેથી જ બીજા બધા બળને મૂકીને ભગવાનનું બળ રાખવું બાકી બધાય બળ તૂટી જાય છે સિકંદરે ત્યાં સુધી કીધું મારી નનામી સાધ કબ્રસ્થાને આ લાવજો અબજોની મિલકત આપતા પણ આ સિકંદર ના બચ્યો મારા મરણ વખતે મિલકત બધી પથરાવજો મારા હથિયાર બધા લશ્કરને સાથે લાવજો મારી નનામી આવે ને ત્યાં લશ્કરને બધું આરે લાવજો પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો મારું શરીર પાછળ રહે અને સૈન્યને બધા આગળ દોડે ને એવું કરજો બીજું એટલું જ નહીં મારા બધા વૈદ્યોને હકીમોને અહીં બોલાવજો અને મારો જનાજો એ વૈદ્યોને ખંભે જ ઉચકાવજો જે મને બચાવવા નીકળ્યા હતા ને મોટા મોટા વૈદ્યો એના ખભે જ મારો નાના આ બધો નાનાજો આ બધોય મારો જનાજો ઉપાડજો તમે વિચારો ગમે એટલા સારા ડૉક્ટર હોય ઘણીક વખત આપણે ભગવાનના ભક્ત છીએ આપણે બધું જેમ આ દેહને કંઈક રોગ થયો ડૉક્ટર પાસે જઈને દવા લેવી જોઈએ બધું કરવું જોઈએ પણ વિશ્વાસ ઘણીક વખત આપણે જો ભગવાનના કરતા હર્તાપણાને સંપૂર્ણ 100% સ્વીકારેલું ન હોય અથવા દ્રઢ કરેલું ન હોય ને તો આપણી વાત વાતની અંદર ભગવાનના બળ કરતાં ઘણીક વખત આ લોકના વ્યક્તિ આ લોકની સત્તા આ લોકનું ધન આ બધાનું બળ વધી જતું હોય છે પછી આપણે ભગવાનના ભક્ત છીએ બે વખત માથામાં અથડાય એટલે પછી આવી જઈએ પાછા ભગવાન ઉપર સારામાં સારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને આપણે બતાવ્યું હોય અને આપણને કંઈ રોગ થયો હોય તો એક વખત તો આપણને વિશ્વાસ એટલો આવી જ જાય કે આ ડૉક્ટર છે મને સારું થઈ જ જવાનું છે કારણ કે ડૉક્ટર બહુ સારા છે આપણે એવું નથી કહેતા કે મહારાજ મારી ભેગા છે મહારાજની ઈચ્છા હશે સારું થશે સ્પેશિયાલિસ્ટ હશે તોય શું અને નહીં હોય તોય શું અને મહારાજની ઈચ્છા નહીં હોય તો નહીં થાય એવું નહીં આપણે ડૉક્ટર ઉપર સંપૂર્ણ ભરોસો મૂકીએ છીએ ભગવાનને ત્યારે ભૂલી જતા હોઈએ છીએ ઘણીક વખત ભગવાનના ભક્ત હોવા છતાં પણ અને પછી જ્યારે ડૉક્ટર પાસે આરામ સારા એ ડૉક્ટર પાસેથી આપણને પરિણામ ન મળવાની આશા જ્યારે બંધાય ને ત્યાર પછી આપણે ભગવાનનું બળ પર જે એક મહારાજ જે કરે તે ખરું એટલા એટલો આપણને બેનિફિટ કે આપણે થાકીને છેવટે એમ બોલીએ કે ભગવાન જે કરે તે ખરું એકવાર તો આપણી પાસે રૂપિયા પડ્યા હોય ને એટલે આપણે એમ કંઈક આમ કરી નાખીશ આમ કરી દઈશ આમ કરી દઈશ આટલા ધંધા આવી રીતે કરીશ આમ કરીશ આટલા રૂપિયા આવું બધું બહુ પહેલાં બળ ચડે પછી ક્યાંક બે જગ્યા ભટકાઈએ ને એટલે ભગવાનના ભગત તો ખરા ને આપણે એટલે પછી પાછા લાઈન ઉપર આવી જઈએ કે મહારાજની જે ઈચ્છા અને મહારાજ જેમ કરે આપણે તો મહારાજને આધીન રહેવાનું એ બધું પછી બધું જ્ઞાન થઈ જાય અથડાયા પછી થાય પણ થાય તોય સારું પણ જો અથડાતા પહેલાં જ્ઞાન રહી જાય તો નિષ્કુળાન સ્વામી કે ભગવાન બહુ રાજી થઈ જાય ઓહો ધનના ઢગલા પડ્યા હોય અનાજના ઢગલા પડ્યા હોય મોટી મોટી સત્તાઓ જેના હાથમાં હોય છતાંય પણ એમ થાય મારો નાથ કરે એ જ થાય આ બધું જ મને કાંઈ કામ નથી મારું બળ આ નથી મારું બળ તો મારા મહારાજ છે આવું જેને રે એ મોક્ષની બાજી જીતી ગયો એ કહે છે વૈદો પાસે જનાજો ઉપડાવજો એટલું નહીં દર્દીના દર્દને દફનાવનારું કોણ છે દોરી તૂટી આયુષ્યની પછી સાધનારું કોણ છે જિંદગી ફના યૌવન ફના જરાને જીવન પણ છે પરલોકમાં તો મળશે પરિણામ પુણ્ય અને પાપના 120માં દિવસે સિકંદરનું મૃત્યુ થયું આવું થયું કાંઈ સૈન્યનું કે રાજ્યનું બળ કામમાં લાગ્યું નહીં બાજનશાહ તો 13 તુંબી સૈન્ય લઈને નીકળેલો સાંકડી ગલીમાં ઊંટ મરી ગયું એ ઊંટને મરેલું જોયું ત્યાંથી એને વૈરાગ્ય થયો ટૂંકમાં ભગવાનનો ભક્ત હોય તો પણ જો બીજું બળ રાખે છે ને તો દુઃખી તો થાય જ છે આ તો બધા બહારના છે પણ ભગવાનના ભક્ત ભગવાન જ્યારે બહુ રાજી થાય ને ત્યારે શાસ્ત્રોમાં એવું લખ્યું
શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદના 88ના અધ્યાયની અંદર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુએ યુધિષ્ઠિર રાજાને પ્રશ્નનો જવાબ આપ્યો છે. શું જવાબ? પ્રશ્ન એવો છે કે બહુધા એવું જોવા મળે છે કે મહાન ભક્તો જેટલા થઈ ગયા એ બધા વ્યવહારે સુખી નહોતા, અને હાલમાં પણ એવું દેખાય કે બહુ મોટા મોટા ભક્તો હોય, ઘણી વખત ભગત બહુ સારા હોય, નિષ્ઠાવાન હોય, પણ એને દુઃખ બહુ હોય. તેનો શું જવાબ? એ ભગવાન શ્રીકૃષ્ણએ દસમ સ્કંદના 88મા અધ્યાયમાં જવાબ આપ્યો છે. ભગવાન એવું કહે છે, જેના પર હું કૃપા કરું છું, ભગવાન જેની પર કૃપા કરે. આપણે કહે ને ભગવાનની મારી પર કૃપા છે, તો પહેલાં સમજવી કે કૃપા એટલે શું. ભગવાન જેના પર કૃપા કરું, હું જેના પર કૃપા કરું છું, તેની પાસેથી ધીમે ધીમે ધન લઈ લઉં છું. એટલે નિર્ધન થયેલા અને દુઃખથી દુઃખી જણાતા મારા ભક્તોને તેના સંબંધીઓ ત્યજી દે છે, કંઈ કંઈ કામનો રહે નહીં. પછી ફરીને ધન મેળવવા માટે તે ભક્ત ઉદ્યોગ કરે છે, તો પણ મારી કૃપાથી તેનો ઉદ્યોગ નિષ્ફળ જાય છે. કોની કૃપાથી? ભગવાનની કૃપાથી. તેથી વૈરાગ્ય પામીને મારામાં હેતવાળા જે મારા ભક્તો છે તેઓની સાથે તે મિત્રતા કરે છે, તેથી હું તેના પર કૃપા કરું છું એટલે તેને મારા દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે. આનો અર્થ એ નથી કે બધાને ભગવાન રોડપતિ કરી દે, એ બધાય ભગવાનના બહુ પાકા ભગતો, તો પછી આ મંદિરો બંધ કરી દેવા પડે. કારણ કે બધાય ભક્તો દુઃખી જ હોય તો મંદિરો હાલે કેમ? બધાય ભક્તો દુઃખી જ હોય તો સત્સંગના ઉત્સવ સમયે આ બધું કેવી રીતે થાય? કહેવાનો અર્થ એવો છે કે જગત કરતાં ભગવાન પ્રધાન થઈ જાય એવું ભગવાન પોતાના ભક્તને કરી દે, એન કેન પ્રકારે. એવા 5, 6, 10, 15, 20 જે ઇન્જેક્શનની જરૂર પડે એ આપીને, પણ એને જગત કરતાં ભગવાન પ્રધાન થઈ જાય એવું ભગવાન કરે, આવું કરે. કેટલીક વખત ભગવાનના ભક્તો હોવા છતાં પણ જો ધનનું બળ હોય, સત્તાનું બળ હોય, તો કેવી દશા થાય છે? આપણા સત્સંગની નાથ ભગતની કથા છે, એમની મહારાજે સ્થિતિ સારી ન રાખી, અનાજ ખૂટવા આવ્યું, એમને વિચાર આવ્યો કે એક ભેંસ છે એ વેચી નાખું, અને એના રૂપિયા આવે તો અનાજ લઈને જીવું, આ થોડો સમય નીકળી જાય. પણ વિચાર એવો કર્યો કે આ જે ભેંસ છે એ ભેંસને સયાજીરાવના દિવાન નારૂપન નાના એને દઉં, મંદિરે લઈ ગયા ભેંસ, કે કોઈ હરિભગતને દઉં ને તો હરિભગતના ઘરમાં ઠાકોરજીને આનું દૂધ ઉપયોગમાં આવે ને, ભક્તોના ઉપયોગમાં આવે. એમાં નારૂપન નાના દેખાયા, મોટા માણસ. નાથ ભક્તે વિચાર કર્યો કે મારી ભેંસનું દૂધ ઠાકોરજીના કામમાં આવે અને ભક્તોના કામમાં આવે, એવી જગ્યાએ વેચવી છે તો આ ભેંસના જીવાત્માનું પણ કલ્યાણ થાય. આવો વિચાર કરીને નારૂપન નાનાને પૂછ્યું કે દિવાન સાહેબ, મારે એક ભેંસ વેચવી છે, જો તમારી ઈચ્છા હોય તો તમારે ઘેર મૂકી જવું, તમારા જેવા ભક્તોના કામમાં ભેંસનું દૂધ આવે તેનું કલ્યાણ થાય. તે નારૂપનજીએ દુજાનાની જરૂર જ હતી એને, એટલે ભેંસને ઘેર મૂકી જવાનું કહ્યું. નાથ ભક્તે ભેંસને દિવાનજીને ઘેર મૂકી ગયા. આ પ્રસંગને 8 દિવસ વીતી ગયા, પણ નારૂપન નાનાએ ભેંસના રૂપિયા આપ્યા નહીં. તેથી એક દિવસ નાથ ભક્તે મંદિરની અંદર રૂપિયા માગ્યા, ત્યાં તો લાલ આંખ કરીને દિવાન બોલ્યા, ભિખારી શરમ નથી આવતી? આટલા બધા માણસોની વચ્ચે રૂપિયા માગે છે, શું તારા રૂપિયા લઈને હું ભાગી જવાનો છું? આ કોના બળે બોલે છે? સત્તાના બળે. ભગવાનનો ભક્ત સામે છે એનું પણ ભાન ન રહે, સત્તાના બળે, રૂપિયાના બળે, દેહના બળે, હરગીજ નહીં. ભગવાનનો ભક્ત ક્યારેય પણ આવી ભૂલ ના કરી બેસે. ભગવાનનું બળ હશે ને તો કોઈ ભક્તનું દિલ નહીં દુભાય કે મારા મહારાજ એના બળે જે જીવતો હશે ને એને કાંઈ નહીં. બાકી બીજું કોઈ પણ પ્રકારનું આપણી બુદ્ધિનું બળ હશે ને તો એ બધાય બળ, એક તો પ્રોબ્લેમ આગળ જતાં તો કરવાના જ છે, પણ એ બળનો મોટા મોટું રિએક્શન એ છે કે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય, ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય. આપણી પાસે બહુ રૂપિયા ભગવાને દીધા છે, હવે આપણને રૂપિયાનું બળ ચડી ગયું તો કોઈ સત્સંગની અંદર ગરીબ હરિભગત છે એની આપણા મગજમાં ગણતરી ના રહે તો આપણે બહુ મોટી આપણી મૂર્ખામી કહેવાય, મૂર્ખામી કહેવાય. હા,
આ લોકની અંદર રૂપિયાની ગણતરી થતી હશે. સત્સંગની અંદર ભાઈ રૂપિયાવાળા ભક્તો કેટલા, તો આપણી પાસે રૂપિયા જાજા હોય બરાબર, મોટા યજમાનો કોણ થાય એવા છે, તો આપણી પાસે રૂપિયા જાજા હોય તો આપણી ગણતરી ચોક્કસ થશે. પણ ભગવાનના ભક્તના લિસ્ટમાં જ્યારે નામ લખવાના થશે ત્યારે જો આપણે ભક્ત હોઈશું તો ભલે રૂપિયા હશે તોય ગણતરી થશે, અને ભક્ત હૃદય નહીં હોય આપણું તો ભગવાનના લિસ્ટમાં છેલ્લો નંબર હશે, છેલ્લો નંબર. માટે એ બળ રાખવા જેવું નથી. નાથ ભગતનો આવો દ્રોહ કર્યો, ગોપાળન સ્વામી દુઃખી થયા, અને પછી નારૂપન નાનાને અંદન દાંતને વેર થઈ ગયું એવી દશા થઈ. મોટા ષડયંત્ર રાજાને મારી નાખવાના ષડયંત્રમાં બુદ્ધિ ભ્રષ્ટ થઈને ફસાયા, એ કથા આપણે ઘણી વખત સાંભળી છે. એટલા માટે ક્યારે પણ બળ તો એક ભગવાનનું જ રાખવા પ્રયત્ન કરવાનો, બીજું બધું જ બળ કદાચ આપણને ભગવાને દીધું હોય તે આપણી પરીક્ષા કરવા દીધું છે કે આને મારું બળ કેટલું રહે છે, અને ધન સત્તા અનાજ એનું શરીર સાચું છે એનું બળ કેટલું રહે છે, મેં એને બીજું દીધું એનું બળ કેટલું છે, ને મારું બળ કેટલું છે, જેના થકી મળ્યું એના બળને ભૂલીને બીજા કોઈનું બળ રાખવું નહીં, કોઈ બળ ના રાખવું. ભગવાન ને ભગવાનના મોટા પુરુષો એનું બળ રાખવું. આપણને બધું એના થકી મળેલું છે. જે કાંઈ મારામાં તમારામાં જે કાંઈ સારું છે બધું, જે હશે શક્તિ હશે, કંઈક કળા હશે, બુદ્ધિ હશે, ચાતુરી હશે, કંઈક બોલવાની, કંઈક ગાવાની, કંઈક બીજું કરવાની, તમારે કંઈક બિઝનેસો ચલાવવાની, જે કાંઈ શક્તિ છે બધી ભગવાનની આપેલી, છતાં પણ એનું બળ નહીં. એ તો એને રાજી કરવા માટે એને દીધું છે. તમને ધન દીધું એ મહારાજે પોતાને રાજી કરવા માટે દીધું છે, એ ધનથી આપણું અભિમાન વધારવા માટે ધન નથી દીધું, આપણી પરીક્ષા માટે દીધું છે. આપણને સંપત્તિ સત્તા અન્નના ઢગલાઓ આપ્યા, એ આપણી પરીક્ષા કરવા માટે આપ્યા છે. સારા સારા પદાર્થોના ઢગલા થાય છે, આપણી પરીક્ષા કરવા માટે દીધા છે કે આને મારું બળ કેટલું છે અને આનું બળ કેટલું છે. આમ વિચારી ભગવાનના બળે બળિયા થવું, બસ બીજા કોઈના બળે બળિયા ના થવું. બાકી બધા છે ને છડિયા છે, આખરે આખરે છળ કપટ કરીને આપણાથી દૂર થઈ જશે. એક પરમાત્મા જ એવા છે કે જેના બળ ક્યારેય પણ એ બળ આપણાથી દૂર નહીં થાય, ને એ બળ ઠેક અંતિમ શ્વાસ સુધી કામ લાગશે. નિષ્કુળાન સ્વામી કેવા વૈરાગ્ય મૂર્તિ છે, વૈરાગ્યની કેટલી મોટી સંપત્તિ છે. નિષ્કુળાન સ્વામી પાસે આ ગ્રંથ લખવાની કેટલી મોટી તાકાત છે. નિષ્કુળાન સ્વામીની કેટલી મોટી પ્રતિભા છે કે સ્વામીનું જનની જીવોરે ગોપી ચંદની આ કીર્તન સાંભળીને મોટો અમલદાર ધોલેરાના મંદિરની અંદર દર્શન કરવા માટે આવ્યો, અને ખબર પડી ધોલેરાના મહંતે આ કીર્તન લખ્યું છે. અને ત્યારે નિષ્કુળાન સ્વામી તો લાકડા ઘડતા હતા. ઓલો અમલદાર આવીને કે નિષ્કુળાન સ્વામી આ મંદિરના મહંત ક્યાં, નિષ્કુળાન સ્વામી કે ને બેહો અંદર, આવશે હમણાં થોડી વારમાં. ઓલો અંદર ગયો, સ્વામી તો બહાર લાકડા જ ઘડતા હતા. કોઈએ કીધું ભાઈ નિષ્કુળાન સ્વામી, ઓલો કે નિષ્કુળાન સ્વામી ક્યાં, હજુ આવ્યા નથી. તો કે સ્વામી બહાર છે, લાકડા ઘડે છે, એ જ નિષ્કુળાન સ્વામી. સ્વામી લાકડા ઘડતા હતા, બધું પેલું લાકડું ઉડેલું ને આખા શરીરે ચોટેલું. તે અમલદાર કે નિષ્કુળાન સ્વામી તમે જ, નિષ્કુળાન સ્વામી કે હું જ નિષ્કુળાનંદ. લો કે તમે આ ધોલેરા મંદિરના મહંત, સ્વામી કે હું જ મહારાજની સેવા કરું છું, કે અહીંયા આગળ મહંત મહારાજે કર્યો છે તો એ સેવા કરું છું. પણ તમે હોય એવું લાગતું નથી કે આ જનની જીવો રે ગોપીચંદની કીર્તન બનાવવાવાળા આવા થોડા હોય, આવો રંધો આંકવાવાળા. ત્યારે નિષ્કુળાન સ્વામી કે અમલદાર, મણી તો છે પણ રજે ભીંજાયેલી છે, રજથી આવૃત થઈ ગઈ છે, છે ઈરોજ પણ રજ ચડી ગઈ છે એટલે તમને દેખાતી નથી. તમારી દ્રષ્ટિની અંદર જેમ હોય કે મંદિરના મહંતો હોય, આવા મોટા કાવ્ય રચવાવાળા મોટા ગાદી તકે બેઠા હોય, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું નથી. અહીં તો મંદિરનો મહંત હોય એ જ કચરો વાળતો હોય, એ જ સેવા કરતો હોય. કેવી રીતે થઈ શકે આ? આને બળ કોનું હોય? ભગવાનનું બળ એટલે આવું થાય. જગતમાં ક્યાંય ના થાય, જગતની અંદર ક્યાંય ના થાય. આજે પૂજ્યપાદ ગુરુજી છે, લોયા મંદિરના મહંત છે, રેતી ધોવાતી હોય જાતે પાવડો લઈને રેતી ધોવા જાય, રાત જાતે હાથથી રેતીને ખસેડે, રેતી આવી હોય ટ્રેક્ટરની અંદર જાતે પાવડો લઈને રેતીને ગોળવે,
ધૂળ નીકળી જાય તો જાતે તગારાઓ ઉપાડે. અને એવું નહીં કે બે મિનિટ પાંચ મિનિટ, હાલો ભાઈ થોડો ટાઈમ. કેટલીક વખત ત્યાં પાણીના ક્યારાઓ કરવાના હોય, ઝાડવાને પાણી પાવાના ક્યારાઓ. તો હમણાં જ ગયા વર્ષે હું ગયો હતો તો હું દૂર બેઠો હતો, લાઇટો હતી નહીં. ત્રણ દિવસ સુધી લોયામાં લાઇટો નહોતી. એ તો બહુ સામાન્ય થઈ ગયું છે. સવાર સાંજ બપોર લાઇટ જ નહીં, ટોટલી લાઇટ ગયેલી. કંઈક વાવાઝોડું આવ્યું હતું ને એમાં ગઈ તે ગઈ. ત્રણ દિવસ સુધી લાઇટ નહીં. વાડીએ પેલા પંપ મૂકીને ડીઝલના પંપથી ટાંકો ભરવાનો, નાવાનો, એમાં પાણી ખૂટી જાય ને. તમારે એ બધી વ્યવસ્થાઓ જુઓ ને ત્યારે ખબર પડે કે મોટા પુરુષોને ભગવાનનું બળ કેટલું હોય. એવી અવ્યવસ્થાની વચ્ચે ગુરુજી મોજમાં હોય. લીમડાની ત્યાં ચૈત્ર વૈશાખનો પેલો લૂ વાતો હોય ને એની વચ્ચે ગુરુજી લીમડા નીચે બેહીને વચનામૃતની બે બે કલાક કથા કરે સંતોને. અને પાછા બપોર થાય, સાંજ પડવા આવે એટલે પેલા ક્યારાઓ જે લીમડાઓને પાણી પાવાના ક્યારા કરવાના હોય, નાના નાના છોડ હોય એને ક્યારા, એ પાવડો લઈને જાતે એના ક્યારા કરે. એ મેં દૂરથી જોયું. ભાઈ મેં ભગતજીને કોઈને કીધું કે જો ગુરુજી પેલી બાજુ કંઈક કરે છે. પાછા એવી જગ્યાએ જઈને કરતા હોય કે કોઈને દેખાય એની ખબરય ના હોય. એવું ત્યાં જઈને એક ફોટો લઈ લો, સ્મૃતિ રહે. વિડીયો લઈ જાઓ, સ્મૃતિ રહે. પણ મોટા પુરુષોને બળ એ કોનું? નહીં તો મજૂરો ત્યાં હોય જ છે, ખેતરના એક બે મજૂરો હોય ને કરતા જ હોય. પણ ગુરુજી કે મજૂર જે કરે તો એની મજૂરી માટે કરે. અને આ તો ઠાકોરજીનું વાડી છે, ઠાકોરજીનો બગીચો છે. આની સેવા આપણને ક્યાંથી હોય? આની સેવા આપણને ક્યાંથી હોય? બળ મહારાજનું હોય ને ત્યારે બધું આવું રહે. અને જેને બળ મહારાજનું હોય એ જ મોટા થઈ શકે. બાકી બધાય બળવાળા છે ને એ ગમે એટલા મોટા દેખાતા હોય ને તો એ આખરે નાના થઈ જવાના. આજ કદાચ મોટા દુનિયામાં પ્રતિભાશાળી દેખાતા હશે, પણ ભગવાનનું બળ મૂકીને જે બીજા કોઈ પણ સાધન, વ્યક્તિ, પદાર્થ, સત્તા, રૂપિયા, અન્ન, ધન કોઈ પણના કારણે એ પોતાને બળિયો ગણતો હશે, એ એક દિવસ પાછો નિર્બળ થવાનો છે. કારણ કે નાશવંત વસ્તુઓથી બળિયો થયો છે, નાશવંત વ્યક્તિઓના પ્રશંસાએ કરીને બળિયો થયો છે, નાશવંત સત્તાઓ, પરિવર્તનશીલ સત્તાઓએ કરીને બળિયો થયો છે. એક દિવસ દુઃખી થવાનો, ગમે એટલો જોરદાર હશે પણ એક દિવસ દુઃખી થવાનો. કારણ કે એ સત્તા એના હાથમાં નહીં હોય ત્યારે શું કરશે? ધન એના હાથમાં નહીં હોય ત્યારે શું કરશે? અન્નના ઢગલાઓ નહીં હોય ત્યારે શું કરશે? નિષ્કુળાન સ્વામી આટલા બળિયા હોવા છતાં પણ કહે છે, હે પ્રભુ, કેને કબળ દેહ દેખ્યા આપનો જી, એહ માહેલું બળ નથી મારે અનુ જી. એ મહારાજ, મારામાં તો અનુય બળ નથી, આમાંનું એકે શરીરે નથી હારું મારું, નથી મારી પાસે અન્નના ઢગલા, નથી ધનના ઢગલા, નથી કોઈ સત્તા, નથી કોઈ વિદ્યા. હું તો મહારાજ અનુ સરખું, મારી અંદર આમાંનું એકેય બળ નથી. અનુ નથી એહ માહેલું બળ બીજાનો વળી માહરે, સમર્થ સહજાનંદજી હું તો શરણ છઉં તાહરે. સ્વામી આવે હરિબળ ગીતાની અંદર ઉપસંહાર તરફ જઈ રહ્યા છે. હરિબળ ગીતાનો સાર એના તરફ સ્વામી આવે જઈ રહ્યા છે. હવે હરિબળ ગીતા ગ્રંથની પૂર્ણાહુતિ તરફ સ્વામી જઈ રહ્યા છે. સ્વામી કહે છે, હે પ્રભુ, પ્રાર્થના આવેના જે પદો છે એ આર્ત ભાવે, દીન ભાવે સ્વામીના હૃદયમાંથી થયેલી પ્રાર્થના છે. સ્વામી તો આ પ્રકારની પ્રાર્થના લખવા માટે, સ્વામીએ આ પ્રાર્થના તો સ્વામીએ હૃદયમાંથી લખી છે. કોના માટે? કે આપણે જ્યારે મહારાજને પ્રાર્થના કરીએ ત્યારે કેવી પ્રાર્થના કરવી જોઈએ, આપણે કેવી સમજણ રાખવી જોઈએ, આપણી કેવી સમજણ હોવી જોઈએ. આપણી પાસે ગમે એટલું હોય, વિદ્યા હોય, દેહ સારો હોય, રૂપિયા હોય, ધન હોય, અનાજ હોય, છતાં પણ આપણી સમજણ કેવી હોવી જોઈએ એ માટે સ્વામી કહે છે. સ્વામી કહે છે, હે નાથ, આગળ મેં જે કીધા બળ એમાંનું એક પણ બળ મારે વિશે નથી.
આનું સરખું પણ બળ નથી, આનું સરખું, એમાંનું આનું સરખું બળ નથી. સમર્થ સહજાનંદજી, હું તો અસમર્થ છું, સમર્થ આપ છો, તમારા શરણની અંદર હું છું. બસ મને તમારું શરણું મળ્યું છે એનું બળ છે, મને તમારું શરણું મળ્યું ને એનું બળ છે. કોઈને અમેરિકાના પરમેનન્ટ વિઝા મળે, ગ્રીન કાર્ડ મળે તો એને બળ આવે છે. જેને અમેરિકાની અંદર સિટીઝનશીપ મળી જાય એને બળ આવે છે. 5 વર્ષ થઈ જાય, સિટીઝન થઈ ગયો, મેડિકેડ મળતું થઈ જાય તો એને શું આવે છે? બળ આવે છે કે હવે ગમે એટલા બીમાર પડીએ તો વાંધો, ગમે એટલું બિલ આવે તો વાંધો નહીં, મેડિકેડ મને મળી ગયું, મેડિકેડ મને મળી ગયું, એનું બળ હોય છે, બળ હોય છે. શરણાગતિ છે. બસ હું અમેરિકાનું સરનું મને મળ્યું, સિટીઝન થયો એટલે અમેરિકાએ મને સરને લઈ જ લીધો. હવે અમેરિકા મને પાલવવાનું છે, હવે મારે કાંઈ વાંધો નથી, મેડિકેડ ચાલુ, ગમે એટલું આવે થાય ને, દેશમાં જવાનું થાય, આમ જવાનું થાય, પણ હવે વાંધો નહીં. આવું કેવી શાંતિ થઈ જાય છે, પરમ શાંતિ થઈ જાય છે ને. શરણાનું બળ છે, શરણ લીધું એનું બળ છે. પણ કાલ કાયદો બહાર પડે કે મેડિકેડ તો એને જ મળે કે જેણે 50 વર્ષ જોબ કરીને ટેક્સ ભર્યો હોય આ દેશનો, એને મેડિકેડ મળે, પણ આ સીધા દેશમાંથી આવી ગયા ઇન્સર્ટ મારીને, અને પછી અહીંયા આગળ આવીને કાંઈ કામ કર્યું નહીં, બેઠા રહ્યા અને સીધું મેડિકેડ એપ્લાય કરી દીધું અને મેડિકેડ આપી દીધું હોય, બધાનું કેન્સલ કરવામાં આવશે. અને જે લોકોએ ટેક્સ ભર્યો હશે એ પણ 50 વર્ષ સુધી જોબો કરીને જેને ભર્યો હશે એ બધાને અત્યારે આવક નહીં હોય તો મેડિકેડ દઈશું તો શું દશા થાય કહો? શરણાગત પછી બળ રહે ના રહે? પણ બધાને બળ શાનું આવી જાય છે? શરને આવી ગયા બસ, હવે તો આ દેશો તો બહુ સારા છે, પાલવી જ દેશે, એનું બળ છે. અરે જેની પાસે કશું નથી એને એમ છે કંઈ વાંધો નહીં, આ દેશ એવા છે કે છેવટે દવા તો કરી જ દેશે, કાંઈ નહીં હોય તો પછી મહિને ભલે $10 બાંધી આપે તો કંઈ નહીં, ભરાય ત્યાં સુધી ભરવાના, ના ભરાય તો ક્યાં જેલમાં નાખશે. બધું બળ શાનું છે? કે આ દેશની અંદર માનવતા પડી છે એટલે વ્યક્તિઓને બધાને એના શરણનું બળ છે. પણ પરમાત્માના શરણા જેવું એક પણનું શરણ નથી, આ એક પણનું શરણ નથી. આ બાકી બધી વ્યવસ્થાઓ આપણને જેમ મળતી હોય વાંધો નહીં, એનો સંતોષ રાખવાનો, ભગવાનની ઈચ્છાથી મને આ વ્યવસ્થા મળી છે. કોઈ દેશમાં આપણે રહેતા હોય, વ્યવસ્થા આપી છે એ દેશે, ભગવાને પ્રાર્થના કરવી કે દેશ સુખી રહે, વ્યવસ્થા રહે, નહીં તો એ દેશ જેટલો ખાડામાં જાય તો એને વ્યવસ્થા કરવી હોય તોય ના થાય, ગમે એટલો માનવતાવાદી હોય તો પણ એ કેવી રીતે કરી શકે. પણ મહત્વનું એ છે, બળ તો એક મહારાજનું શરણ. સ્વામી કે મહારાજ હું તમારા શરણે છું, એ જ મારું બળ છે, સમર્થ આપ છો, હું તો અસમર્થ છું. આકરી વેળામાં આવજો પ્રભુજી તમે મારી પાસ, ખરી વેળામાં નખસવું હરી જાણી પોતાનો દાસ. નિષ્કુળાન સ્વામી કે હે પ્રભુ, આકરી વેળામાં, આકરી વેળા એટલે મૃત્યુનો સમય, એનાથી આકરી વેળા એક પણ નથી. આપણા જીવનનો જેટલો આકરામાં આકરો સમય કહેવાય, વિપરીતમાં વિપરીત સમય કહેવાય, એક મૃત્યુ સમય છે, વિપરીતમાં વિપરીત દરેક વ્યક્તિ માટે છે, દરેક વ્યક્તિ માટે. આકરામાં આકરો ટાઈમ એટલે મૃત્યુ, એનો ખાલી વિચાર કરો ને, આમ કલ્પના કરશો ને, ઓહો કેવું, એ કેવું ગજબનું ભગવાને રચ્યું છે. આપણા પ્રાણ છૂટતા હોય એ આપણને ના દેખાય, બીજાને દેખાય. છૂટ્યા પછી આપણને કાંઈ ના દેખાય, બીજાને બધાને દેખાય કે જો આના પ્રાણ હતા ને છૂટી ગયા, લો આ રમતા હતા, કૂદતા હતા, હજુ તો ગઈકાલ તો વાતો કરી હતી કે આજે સાંજે ઘેર બેહવા આવશું, આપણે હવે એમને ઘેર બેહવા જવું પડશે, તો આવ્યા જ નહીં. ગઈકાલે જ વાત થઈ હતી કે આજ સાંજે આવે છે જમવા માટે, લો આપણે એમને ઘેર જવું પડશે. હજુ હમણાં કલાક પહેલાં તો વાત કરી કે અમે નીકળીએ છીએ અને બસ આવ્યા જેવું સમજો ને તમે, હમણાં તમે કરી રાખો જમવાનું તૈયાર, લો આપણે તો એમને ઘેર જવાનું થયું. આ કેવી દશા, એક મૃત્યુ ભગવાને કેટલું જબરું રચ્યું છે, કેટલું જબરું રચ્યું છે કે આપણે સામે બધ
આપણે કેટલાયના પ્રાણ છૂટતા જોયા, અને આપણા પ્રાણ છૂટે ત્યારે કોક જોશે, કોઈક જોશે. પ્રાણ છૂટી ગયા પછીનો વિધિ કોક જોશે. આપણે તો બોલવાના નહીં કંઈ. બોલો, કેવું ગજબનું! આમ ખાલી કોઈ કલ્પના કરે ને તો એકવાર તો રૂવાડા ઊભા થઈ જાય કે લે આવું. એક ભગવાનના ભગતને ખાલી શાંતિ રહે કે કાંઈ નહીં, ભગવાનને મળવાનું છે ને મારે તો. આ દેહ છૂટે ને મહારાજને મળવું છે ને, બાકી બધાને રૂવાડા ઊભા થઈ જાય. હા, એક વખત તો જો કથા વાર્તાનો યોગ ના હોય ને તો મૃત્યુનો વિચાર કરે ને ત્યાં ફફડાટી બોલવા માંડે. બહુ આકરો ટાઈમ છે, બહુ આકરો સમય છે. એ સમય બહુ વિપરીત છે. જન્મ ને મૃત્યુ બેનાથી મોટા કોઈ દુઃખ નથી આ દુનિયામાં. આકરી વેડામાં આવજો પ્રભુ, મારા અંતકાળે તમે આવજો. મારે તમારી પાસ, તમારા સિવાય મારું કોઈ બળ નથી. ખરી વેડામાં ન ખસવું એ સમય મારો ખરો છે, ત્યારે ખસતા નહીં પ્રભુ. મને તમારો દાસ જાણજો અને મારી પાસે રહેજો. એવા સમયે, મૃત્યુ સમયે ભગવાન પાસે રહે, ભગવાનના મોટા સાધુ પાસે રહે, ભગવાનના સંતો ને ભક્તો પાસે રહે. આનાથી મોટો કોઈ ભાગશાળી નથી. ઇતના તો શ્રીજી કરના જબ પ્રાણ તન સે નિકલે, ઇતના તો શ્રીજી કરના જબ પ્રાણ તન સે નિકસે. જ્યારે પ્રભુ મારા પ્રાણ છૂટતા હોય ત્યારે તમે આવું કરજો, મારી પાસે રહેજો. તમારા દર્શન મારી પાસે હોય, તમારા સંતો ભક્તો મારી પાસે હોય, મારી આજુબાજુમાં ભક્ત ચિંતામણી વચનામૃત આદિ શાસ્ત્રો તમારા છે વંચાતા હોય, મારા કાનમાં એ શબ્દ પડતા હોય, મારી આંખથી તમારા દર્શન થતા હોય, તમારા સાધુઓના ભક્તોના દર્શન થતા હોય, હે પ્રભુ તમે એવી આકરી વેળાએ મારી પાસે રહેજો. ભગવાનને રોજ આ પ્રાર્થના કરવી, રોજ પ્રાર્થના કરવી, રોજ પ્રાર્થના કરવી. આકરી વેળા તો કયો સમય છે એ મને તમને ખબર નથી. આકરી વેળાનો એ સમય કયો છે આપણો? કઈ તારીખ, કયો ટાઈમ, કઈ સેકન્ડ, કયો છેલ્લો શ્વાસ, કઈ છેલ્લી આપણી આ પૃથ્વી પરની જગ્યા, એ આપણને ખબર નથી. એ તો મહારાજને ખબર છે. પણ એ આકરી વેળા છે એ ટાઈમે નિષ્કુળાન સ્વામી કહે છે કે ભગવાનને રોજ પ્રાર્થના કરવી. હે નાથ, મારે આ બધું જ તમે મને દીધું છે, બધું જ દીધું છે. કાંઈક થોડી બુદ્ધિ દીધી છે, મને કાંઈક થોડું ધન દીધું છે, કાંઈક સંપત્તિ દીધી છે, મને સારું શરીર દીધું છે. પણ હે પ્રભુ, મને એવો બુદ્ધિયોગ આપજો કે મને તમારું જ બળ રહે, મને તમારા મોટા પુરુષનું જ બળ રહે. મને ક્યારેય પણ મારું તમે જે મને આપ્યું છે એનું બળ ક્યારેય ના થાય. અને હે પ્રભુ, તમારો દાસ છું, મારી ભેગા અખંડ રહેજો. વસમી વેળાએ વાલમાં વળી વળી કરજો વારને, સંકટમાં શ્રી હરિ સ્વામી શ્યામળા કરજો સારને. વસમી વેળાએ પ્રભુ તમે વહેલા આવીને સહાય કરજો, અને સંકટના સમયે શ્યામળા તમે કરજો, મારી સાર સંભાળ લેજો. અંત વેળા છે વસમી. આવે સ્વામી કે છે, આ બધી વસમી વેળાઓની હું વાત કરું છે. કઈ છે? અંત વેળા છે વસમી, એમ વદે છે વેદ પુરાણ. આ અંત સમયની જે સમય છે, અંતકાળનો જે સમય છે, બહુ વસમો છે. આવું સ્વામી કે હું જ નહીં, વેદ ને પુરાણો પણ કહે છે. વેદ ને પુરાણો કહે છે. તેહ સમયે તમે તરત આવી સાર લેજો શ્યામ સુજાન. પ્રભુ એ સમયે તમે દોડીને આવીને મારી સાર લેજો, કારણ કે આ ભગવાનનું બળ આ લોકની અંદર તો કામ લાગે છે, પણ છેલ્લું કદાચ આ લોકમાં, મેં કીધું ને કોઈને ધનનું બળ એ કામ લાગી જશે થોડા દિવસ, અનાજ હશે અનાજનું બળ લાગી જશે, સત્તા હશે સત્તાનું બળ થોડા દિવસ કામ લાગી જશે, પણ છેલ્લા સમયે તો એક પણ બળ કામ નહીં લાગે. તે દિવસે મહારાજનું જ બળ જોશે, ભગવાનનું જ બળ જોશે. એના કરતાં પહેલેથી બધે જ મહારાજનું બળ, પહેલેથી નિર્બળ રહેવાનું. મહારાજ તમે બળિયા, અમે તો નિર્બળ છીએ.
ઉઠે દેવતા અંગના, જ્યારે શરીર છૂટવાનું થાય ત્યારે દેવતાઓ બધા વિદાય થાય, વારા ફરતી એક પછી એક બેક ટુ હોમ, બધા પોતપોતાને ઘેર જાય. કાનના દેવતા જાય, જીભના દેવતા જાય, આંખના દેવતા જાય, પગના દેવતા જાય, બધાના દેવતાઓ વારા ફરતી પોતાના પ્લેન લઈને ઉઠવા માંડે. ઉઠે દેવતા અંગના, એક દંડો ચાલે વળી શ્વાસ, એક દંડો ચાલે વળી શ્વાસ, એક દંડો શ્વાસ એ મરણ સમયનો શ્વાસ છે. કોઈનું મૃત્યુ સમય નજીક હોય, સેકન્ડોમાં ને મિનિટોમાં હોય, એ સમયનો જે શ્વાસ છે એ જેને અનુભવ્યો હોય એને ખબર પડે કે એક દંડો શ્વાસ એટલે શું. જેને એ શ્વાસને અનુભવ્યો નથી ને જોયો નથી ને, એને ખાલી શબ્દ સાંભળ્યો છે એક દંડો શ્વાસ, કે આ શું કહી, શ્વાસમાં દંડો નાખવામાં આવતો હશે? ના, એક દંડો શ્વાસ એટલે આમ સતત સતત શ્વાસ ઉછવાસ, આમ એકદમ એટલું સ્પીડી ચાલતું હોય, એટલું સ્પીડી ચાલતું હોય, બસ હવે હાર્ટ બંધ થવાની તૈયારી છે એટલે એકદમ સ્પીડી ચાલે છેલ્લા ટાઈમે, એક દંડો શ્વાસ કહેવાય. બોલી ના શકાય, ફક્ત શ્વાસ, બસ હવે મશીન બંધ થવાની તૈયારી થાય ને એવી રીતે થાય. એ જેને દર્શન કર્યા હોય, જોયું હોય, એને જ ખબર હોય. અને એકવાર જોઈ લેવું, ગભરાઈ ના જવું. મૃત્યુ લોક છે પાછું, આ તો જોવાથી ગભરાઈ જવાય, મારું આમ જ થશે. હા, કેટલા જોઈ લીધા દાદા આપણે તો, કેમ. પણ મૃત્યુથી ગભરાવાની એટલે જરૂર નથી કે મૃત્યુ લોક જ છે, ત્યાં મૃત્યુ જોઈને બીજું હોય હું, જે લોકમાં જ્યાં હો, દેવતાના લોકમાં હો તો અમર પટ્ટો હોય, તોય એને અમુક અમુક વર્ષો પછી મૃત્યુ છે. પણ મૃત્યુથી એટલે ગભરાવાની જરૂર નથી કે પરમાત્મા મહારાજ આપણી સાથે છે, મહારાજે આપણને બહુ મોટો કોલ આપી રાખ્યો છે એટલે ગભરાવાની જરૂર નથી. જો મહારાજ આપણી ભેગા ના હોય ને તો તો 100% ભય લાગે, પણ મહારાજ ભેગા છે એટલે એનો ભય ન લાગે, કારણ કે મહારાજ આપણી ભેગા છે. ઉઠે દેવતા અંગના, એક દંડો ચાલે વળી શ્વાસ. નિષ્કુળાન સ્વામી કે આવી પ્રાર્થના કરતા રહેજો મહારાજને રોજ. બળ મહારાજનું રાખજો, આ લોકમાં બીજું કોઈ બળ ના રાખતા, કોઈ તમારું બળ કામ નહીં લાગે, એમ સ્વામી મને તમને સમજાવે છે. તેહ સમે તમે સંભાળજો, તેહ સમે તમે સંભાળજો, મારા અલબેલાય વિનાશ. મારો એક દંડો શ્વાસ ચાલતો હોય ત્યારે હે નાથ તમે મને સંભાળી લેજો. માગું છું એહ મહાપ્રભુ, દુઃખ ફોજ કરજો દૂર. મૃત્યુ સમયે દુઃખની ફોજું આવે છે, ફોજ, એક બે નહીં, એક બે નહીં, ફોજ આખી આવે, દુઃખની ફોજ જ આવી જાય સીધી, એટેક કરે, દુઃખની ફોજ એટેક કરે, ત્યારે શરીર છૂટે ને, નહીં તો છૂટે કેમ. આ શરીરની રગે રગની અંદર આત્મા પ્રવર્તી ગયો છે, હવે એને ત્યાંથી કાઢવાનો, તે દુઃખની ફોજ મૂક્યા વિના નીકળે ખરું? ના નીકળે. પેટમાં દુખતું હોય ને ઉલટી કરાવી હોય, ઉલટી કરાવી હોય તો એવું પાવું પડે કે જેના કારણે એને ઉલટી થાય, નહીં તો નીકળે કેમ અંદરથી. એટલે દુઃખ તો આપવું જ પડે. કાંટો ગરી ગયો છે પગમાં, એને કાઢવો હોય તો સોયની અણીથી એને કાઢવા માટે જ્યારે કરે ત્યારે એને વાગે તો ખરી સોય, પણ કાંટો કાઢવો છે એટલે સોયને વગાડવી જ પડશે. ઓપરેશન કરવું છે તો ચીરો મૂકવો જ પડશે, ચાલશે જ નહીં. એમ આત્માને શરીરથી જુદો કરવો હોય ત્યારે દુઃખની ફોજું તો આવવાની જ કાળની. પણ નિષ્કુળાન સ્વામી કહે છે, હે પ્રભુ, માગું છું એ મહાપ્રભુ, દુઃખ ફોજ કરજો દૂર. જેવી રીતે કોઈને શીશી હુંગાડી દીધી હોય પછી ચીરો પાડવામાં આવે એને કાંઈ ખબર પડતી નથી, એમ દુઃખની ફોજું મૃત્યુ સમયે તો અનંત પ્રકારની આવે છે, પરંતુ એ સમયે પરમાત્મા રૂપી શીશી જેની પાસે હોય એને દુઃખની ફોજું નુકસાન નથી કરતી, કહેતા એને દુઃખ નથી આપી શકતી. માખણમાંથી જેમ વાળ કાઢે એમ ભગવાન આ શરીરમાંથી એના આત્માને પોતાના ધામને વિશે લે છે. માટે ભગવાનને રોજ પ્રાર્થના કરવી, બીજા બધા બળને છોડો, બીજું બળ તો જ છૂટશે. મૃત્યુનો વિચાર કરીશું ને તો બધાય બળ છૂટી જશે. મૃત્યુનો એક વિચાર જ એવો છે
કે એ ટાઈમે મારા રૂપિયા કામ લાગશે, એ ટાઈમે મારા ધંધા બિઝનેસો કામ લાગશે, એ ટાઈમે ગમે એટલી સોનાની લગડીઓ મૂકી હશે કામ લાગશે, એ ટાઈમે ગમે એટલી સત્તા મારી પાસે હશે, આખી દુનિયાની સત્તા મારી પાસે હશે, અને એક સિકંદરી સિક્કો જેમ ચાલતો હોય એમ આપણો સિક્કો ચાલતો હોય તો એ કામ લાગવાનું છે, કાંઈ કામ ના લાગે. મોટા મોટા માનધાતાઓ પણ પૃથ્વીની અંદર હમાઈ ગયા રાખ થઈને, તો આપણે કોણ મચ્છરિયા જેવા, તો કાલ હમાઈ જશું. પણ ભગવાન ભજી લીધા હશે, ભગવાનનું બળ રાખ્યું છે, કામ બહુ મોટું થઈ જશે. માગું છું એ મહાપ્રભુ દુઃખ ફોજ કરજો દૂર, વ્યાધિમાં વ્યાકુળ વેળા શ્રી હરિ રેજો હજુર. હે પ્રભુ, જ્યારે આવો દુઃખનો સમય હોય, વ્યાધિ હોય, હું વ્યાકુળ થઈ ગયો હોઉં, દુઃખની ફોજો મારી પર પ્રભુ જ્યારે તૂટી પડી હોય, ત્યારે હે દયાળુનાથ તમે મારી સાથે રહેજો. રોજ આવી પ્રાર્થના કરવી મહારાજને, પડે પડે પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમારું જ બળ છે, તમે સાથે રહેજો, તમે ભેગા રહેજો, ભેગા રહેજો, ભેગા રહેજો. પ્રભુ મારા ગમે એવા ગુના હોય મને છોડી ના દેતા, મારા તરફથી મોઢું ફેરવી ના લેતા, દીન થઈને અતિ આર્ત ભાવે, હું કાંઈ નથી, મારી અંદર કોઈ તાકાત નથી કે તમને હું પામી શકું, તમને હું રાખી શકું, મારી કોઈ લાયકાત નથી તમે મારી ભેગા રહી શકો, એવી મારી કોઈ લાયકાત નથી, કેવળ પ્રભુ દયાએ કરીને. તમારો દયાળુ સ્વભાવ છે, મારો પામર સ્વભાવ છે, હું પતિત છું તમે પાવન છો, હું પાપી છું તમે પુણ્યવાન છો, હું કલ્યાણના માર્ગે ચાલી શકું એવો નથી, તમે કલ્યાણના માર્ગે ચલાવવાવાળા છો. હે નાથ તમે મારા બળ રહેજો, તમે મને શક્તિ આપજો, તમે મને બુદ્ધિ દેજો, તમને જેવું યોગ્ય લાગે એ દિશામાં મને ચલાવજો, હું તો અવળો ચાલુ એવો જ છું, હવળો તમે ચલાવજો. ભગવાનને રોજ પ્રાર્થના કરવી, રોજ પ્રાર્થના કરવી, જેટલી વાર દિવસમાં કરોડો વખત થાય તો કરોડો વખત કરીએ, એક બે પાંચ દસ હજાર વખત પ્રાર્થના થાય હજાર વખત કરીએ, પણ ભગવાન આગળ દીન થઈને પ્રાર્થના કરવીને, આનાથી મોટું બીજું કોઈ સાધન નથી. આપણા હૃદયની અંદર ભક્તિ પણ પ્રગટ રહે, આપણા હૃદયમાં કાંઈ બીજું બોળ ઠૂઠા અભિમાન રૂપીને અહંકાર રૂપી આવે નહીં, કાંઈક ભગવાનને મોટાએ કંઈક દીધું હોય તો એને કરીને આપણે કંઈક બહુ પોતાની જાતને બહુ એવું માની ના લઈએ કે હવે મારે કોઈની ગરજ નથી, ભગવાન સિવાય કંઈ આરો આવે એવો નથી, મોટા પુરુષો સિવાય આરો આવે એવો નથી, આ સત્સંગ સિવાય આરો આવે એવો નથી, સત્સંગને સત્સંગના સંતો ભક્તોની કૃપા વિના આરો આવે એવો છે જ નહીં, દિન આદિન થઈને રહેવામાં જ માલ છે. છેલ્લી ભલામણ એ જ છે, નિષ્કુળાન સ્વામી કહે છે, સ્વામી કહે છે, તો આપણને પ્રાર્થના કરતા શીખવાડે છે, આવા મોટા શીખવાડે નહીં તો આપણને આવડે કેમ. છેલ્લી ભલામણ એ જ છે, કરજો વસમી વેળાએ વાર. પ્રભુ આટલી મારી ભલામણ છે તમને, દુઃખનો સમય હોય, વસમી વેળા હોય, ત્યારે તમે સહાય કરજો નાથ. છેલ્લી ભલામણ એ જ છે, કરજો વસમી વેળાએ વાર, વારંવાર વિનંતી કરી કહે નિષ્કુળાનંદ નિરધાર. હે નાથ વારે વારે વિનંતી કરી, નિર્ધારપૂર્વક તમને કહું છું કે તમારા સિવાય મારો આરો નથી, માટે તમે વસમી વેળાએ પ્રભુ મારી આ ભલામણ છે, મારી આ અરજી છે, તમે મારી ભેગા રહેજો, મને સાચવી લેજો, એ સમયે આવી પ્રભુ મારા આત્માને તમારી પાસે રાખજો. આવી પ્રાર્થના નિષ્કુળાન સ્વામી કડવા 38ની અંદર કરી, બીજા બધાય બળને છોડી એક મહારાજના બળને, એક મોટા પુરુષોના બળને રાખવું, એવું આપણને એ સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.